હાલના સમયમાં પણ અમુક સાસરિયાઓ એવા હોય છે જે વિધવા પુત્ર વધુઓની આગામી જિંદગીનું મૂલ્ય સમજીને તેનું જીવન ઉજાગર કરવા અને નોંધારા બની ગયેલા સંતાનોને પિતાની છત્રછાયા મળી રહે તેવા વિચાર કરીને પુત્ર વધુને સાસરે વાળવા નિર્ણય કરીને સમાજમાં એક નવો ચીલો ચીતરી રહ્યા છે। આવો જ એક બનાવ છે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પરિવારનો। જામ કંડોરણામાં રહેતા ભાજપના અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર કમલેશના કાલાવાડ પંથકના જીવાપર ગામમાં રહેતા શામજીભાઈ સંઘાણીની પુત્ર મનીષ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા। લગ્ન જીવન દરમિયાન આ સુખી સંપન્ન પરિવારને સંતાનમાં એક પુત્રી અને એક પુત્રની પ્રાપ્તિ હતી, પરંતુ અંદાજે 7-8 મહિના પહેલા રાદડિયા પરિવારમાં અસુખી પરિવાર સાથે દુઃખદ ઘટના ઘટી હતી અને 7-8 મહિના પહેલા કલ્પેશનું અકાળે દુઃખદ અવસાન થતાં પરિવાર ઉપર આવ ફાટી પડ્યો હતો। કલ્પેશના મોતથી પત્ની મનીષા નોંધારી બની ગઈ હતી અને બંને સંતાનોને પણ છત્રછાયા ગુમાવી હતી। કલ્પેશના મોત બાદ વિધવા પુત્રવધુ મનીષા બંને સંતાનો સાથે વિઠ્ઠલભાઈ રાદડિયાના ઘરે જ રહેતી હતી અને પુત્રવધુના દુઃખ વિશે સતત ચિંતાતુર રહેતા રાદડિયા પરિવાર દ્વારા પુત્રવધુ મનીષા અને બંને સંતાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો અને પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી જોડાયેલા બાજુના જુસાપર ગામના વતની અને હાલ વિઠ્ઠલભાઈ રાદડિયાના મૃતક પુત્ર જે કઈ બનાવ બન્યું અમારા પરિવારમાં, એક અમારી પુત્રવધુને મેં અમારી ઘરેથી એક જે લગ્ન વિધિ કરી અને અમારી ઘરેથી પછી અમે દીકરા તરીકે અમે સાથે રાખી, જે કંઈ અમારી પરિવારની મિલકતોનો જે હિસ્સો છે હિસ્સો પણ અમે એને આપશું અને અમારા પોતાના મકાનમાં જે સુરક્ષિત અમારું મકાન છે યા અમારો મારો બીજો દીકરો સાથે અમે રહેવાના છે અને કોઈ બી ચિંતા મુક્ત બની જાય। આપણે 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપણું જે દીકરાનો અવસાન થયું દીકરાનો અવસાન ભૂલાઈ જાય અને એવું સારું પાત્ર પણ અમને મળ્યું છે। દીકરોમાં સીધો સાધો એ અમારા પરિવાર સતત નજીક હતો ત્યારે આ એક વિચારથી જરાવ ભરાવ કોઈના કુટુંબમાં બનતા હોય ત્યારે દીકરીઓ કે દીકરીની માથી જુદા ન થાય અને કાયમી સતત ચિંતા કરી એની માતાને કોઈ બીજી જગ્યાએ ગયું હોય લગ્ન દીકરાઓ બીજી ગયા હોય દીકરી બીજી ગયા હોય આવા ઘણા સમય બનતા હોય અને જેના કારણે આ પગલું ભર્યું છે લોકોમાં એક એની અસર ઊભી થાય કે આગેવાન દરજાની ઘરેથી આ પ્રસંગ બનતો તો આપણે પણ આ વિચારીએ અને એની માથી દીકરો દીકરા જુદી ન પડે એના માટે અમે પગલું ભર્યું અમારા પરિવારે। આજે પુત્રવધુ બનીને ઘરમાં આવેલી મનીષાને બેબી પિતાનો પ્રેમ મળ્યો છે અને નિરાધાર બની ગયેલી પુત્રવધુને વિખરાઈ ગયેલો સંસાર એક સમાજદાર પરિવારે ફરીથી હાર કર્યો છે। માત્ર પુત્રવધુને રંગાઈ જંગે વિદાય ચાપી ન હતી, પરંતુ તેની સાથે બંને સંતાનોની આખી જિંદગી સહાયરૂપ મૂડી મનીષાને કન્યાદાન રૂપે અર્પણ કરી હતી અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ પુત્રવધુને લગ્ન કરાવી દઈ વિદાય આપી હતી અને કન્યાદાનમાં 200 વીઘા જમીન ઉપરાંત સુરત ખાતે આવેલા બંગલો તેણીને કર્યવારમાં આપ્યું હતું અને વિધવા બનેલી પુત્રવધુને ફરીથી સૌભાગ્ય એક જીવન સાથી અને બંને સંતાનોને પિતાની છત્રછાયા આપી રાદડિયા પરિવારે સમાજને એક નવો જ ચિલ્લો ચીંધ્યો હતો। મારી દીકરી મનીષાને મેં જામકંડોરણા વિઠ્ઠલભાઈના દીકરા વેરાએ લગ્ન કરેલા, પરંતુ એ સુખી સંપન્ન હતા પણ બાદમાં અકાળે ઈશ્વરે જે ધાર્યું હોય એવું બને જમાઈ અમારા અવસાન પામે, બાદમાં અમારી દીકરી ને વિઠ્ઠલભાઈએ દીકરી સમજી અને જે મેરેજ કરી આપેલ છે તે બદલ હું લાખો વાર ધન્યવાદ વિઠ્ઠલભાઈને આપું છું અને બિરદાવું છું। આજે આવડી મોટી સંપત્તિ એનો હક હિસ્સો પણ એને મનીષાબેનને અર્પણ કરેલ છે એ બદલ અભિનંદન આપું છું। બબે પિતાના આશીર્વાદ મારી દીકરીને મળેલા છે। મારા નાનાભાઈ કલ્પેશના આશરે 7 મહિના પહેલા દુઃખદ અવસાન થયું હતું અને 7 મહિનાના ટૂંકા ગાળાની અંદર આજે સ્વર્ગવાસ કલ્પેશના ધર્મપત્ની મનીષાબેન કે જે અમારા કુટુંબની પુત્રવધુ છે આજે એમના પૂર્ણ લગ્ન કરી અને આજે એને સાસે વડાવી છે, એક પુત્રવધુને દીકરી તરીકે ગણી અને આજે સાસે વડાવી છે એમાં મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ આજે બેસી અને ઘરના વડીલ તરીકે નિર્ણય કર્યો કે આપણી પુત્રવધુને જ્યારે આપણા દીકરાનો દુઃખદ અવસાન થયું છે
ત્યારે આપણી પુત્રવધુને દીકરી ગણી અને સાસરે વડાવી અને સોનો મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ આજે બેસી અને પરના વડીલ તરીકે નિર્ણય કર્યો કે આપણી પુત્રવધુને જયારે આપણા દીકરાનો રીતે દુઃખદ અવસાન થઈ છે ત્યારે આપણી પુત્રવધુને દીકરી ગણી અને સાસરે વડાવી અને સ્વર્ગસ્થ કલ્પેશના ભાગની અમારી જે મિલકત હતી એ મિલકત તમામ અમારા પુત્રવધુને આપી અને આજે કર્યાવર રૂપે કન્યાદાન રૂપે મિલકત આપી અને આજે રાજી ખુશી છે સાસરે વડાવી રહ્યા છે અને આનાથી સમાજ અને દરેક જ્ઞાતિ દરે એવો મેસેજ પણ જશે કે આવું કે દુઃખદ ઘટના આકસ્મિક ઘટના બની હોય તો આવું એક નિર્ણય કરી અને નાની ઉંમરે જયારે આવી તરીકે પુત્રવધુ જયારે વિધવા બની હોય ત્યારે એનું લગ્ન જીવન પાછું રાબેતા મુજબ શરૂઆત થાય અને પુનઃલગ્ન કરી અને સારો મેસેજ જાય એ રીતે અમે નિર્ણય કરી અને આજે અમારી પુત્રવધુને એક દીકરી બનાવી અને આજે સાથે વળાવી દે છે. આજે બંને પરિવારના સભ્યોની હાજરીમાં મનીષાને લગ્ન કર્યા હતા, વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા અને એક જ નહીં પરંતુ બે બે પિતાનો પ્રેમ મળ્યો હતો તેની ખુશી પણ વ્યક્ત કરી હતી. લગ્ન મંડપમાં એક તરફ પુત્રવધુના લગ્નની ખુશી પણ હતી તો બીજી બાજુ 7 મહિના પહેલા અકાળે મૃત્યુ પામેલા પુત્રના દુઃખ પણ હતું. પરિવારજનોની આંખોમાંથી ખુશીના અને ગમના આંસુઓનો દરિયો વહેવા લાગ્યો હતો. આમ વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારે આજે પુત્રવધુની દીકરી બનાવીને વિદાય આપી હતી અને તેનો પરિવાર હાર્યો ભર્યો રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. આ સાથે મનીષાને નવી જિંદગી શરૂ કરવા હિંમત આપી હતી. દિવાક ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.